નમસ્કાર. 11મા ધોરણમાં આપણે આગળ જઈએ. લાસ્ટ આપણે જોયું તો વાંડરવાલ્સ આકર્ષણ બળ. વાંડરવાલ્સ આકર્ષણ બળ એટલે અણુ અણુ વચ્ચે લાગતો અથવા પરમાણુ પરમાણુ વચ્ચે લાગતો અથવા અણુને આયન વચ્ચે લાગતું આકર્ષણ બળ. એમાં ત્રણ જોયા હતા, યાદ કરો. એક હતું લંડન બળ, એટલે કે ફિટ્સ બળ. બંને અધ્રુવીય અણુ હતું. ક્ષણિક સમય માટે આની ઉપર ધ્રુવીયતા ઉત્પન્ન થાય અને એ આને પ્રેરિત કરે, એટલે આમાં પણ ધ્રુવીયતા થાય ને પછી એકબીજા સાથે આકર્ષણ થાય. એક આ પ્રકારનું હતું. બીજું, બે ધ્રુવીય અણુ હતા, અહીંયા ધ્રુવ છે ને અહીંયા ધ્રુવ છે, અને જેવા નજીક જાય એટલે આકર્ષણ થાય ને સાથે સાથે લંડન બળ પણ એની અંદર હોય, એટલે આ બળ પેલા બળ કરતાં વધારે હોય. અને છેલ્લું, એક ધ્રુવીય હતો અને એક અધ્રુવીય હતો. ધ્રુવીય પહેલામાં ધ્રુવીયતા પ્રેરિત કરે છે, એટલા માટે નામ શું આપ્યું હતું, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે આ વાંડરવાલ્સ આકર્ષણ બળ પછી આને રિલેટેડ જેડબલ્યુ ને નીટની અંદર જે પ્રશ્ન બેટા આવે ને એ જ તમને કહું. કારણ કે વિદ્યાર્થીનું ટાર્ગેટ શું છે, અલ્ટિમેટલી જેડબલ્યુ નીટ છે એ જોઈએ. મસ્ત તમને એક સૂત્ર આપું, એના ઉપરથી તમને પછી પ્રશ્ન કરાવું, એટલે બહુ મસ્ત, તમને ક્યારેય પણ પ્રોબ્લેમ ન થાય એ બેઝથી કરીએ. ચાલો હું તમને કહું, એ તમે નોટ ડાઉન પણ કરી શકો છો. વાંડરવાલ્સ આકર્ષણ બળ એક સૂત્ર લખાવું. ચાલો, વાંડરવાલ્સ આકર્ષણ બળ, આકર્ષણ બળ એ કોઈકના સમપ્રમાણમાં છે. કોના? તો કે આણ્વીય દળ. આણ્વીય દળ અથવા તો અણુનું હોય તો પરમાણુ હોય, તો પરમાણુય દળ, પરમાણુય દળ. અને આ આણ્વીય દળ અને પરમાણુય દળ એ ઉત્કલન બિંદુના સમપ્રમાણમાં હોય. એનો મતલબ કે વાંડરવાલ્સ આકર્ષણ બળ ઉત્કલન બિંદુના સમપ્રમાણમાં છે. વાંડરવાલ્સ આકર્ષણ બળ આણ્વીય દળના સમપ્રમાણમાં છે. હવે આ વસ્તુ શું કહે છે એ પહેલાં જમજો. જો આણ્વીય દળ વધશે, અણુ હશે તો આણ્વીય, જેમ કે એચ ટુ હશે તો અણુ ભાર કહેવાય, એન ટુ હોય તો અણુ ભાર કહેવાય, એટલે આણ્વીય દળ થાય. પણ ખાલી હાઇડ્રોજન હોય તો પરમાણુ ભાર, ખાલી નાઇટ્રોજન હોય તો, ખાલી ક્લોરિન હોય તો પરમાણુ ભાર. તો આણ્વીય દળ અને પરમાણુય દળ જેમ જેમ પરમાણુ કે અણુના વધતા જાય એમ તમારું વાંડરવાલ્સ આકર્ષણ બળ વધતું જાય. અને આણ્વીય દળ વધે કે પરમાણુ દળ વધે એનો મતલબ કે એની સાથે ઉત્કલન બિંદુ વધે છે. એનો મતલબ સીધી જ વાત થઈ કે જો આણ્વીય દળ વધે ને તો સમજી લેવાનું ઉત્કલન બિંદુ વધે છે, કારણ કે આણ્વીય દળ વધવાથી તમારું વાંડરવાલ્સ આકર્ષણ બળ વધે છે. પછી આ દ્રષ્ટાંત લઈએ આપણે. પછી એના પછી બીજું શું છે, તો કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ આ પણ વાંડરવાલ્સ આકર્ષણ બળના સમપ્રમાણમાં હોય. હવે જો આને રિલેટેડ હું તમને ક્વેશ્ચન આપો એટલે ખ્યાલ આવશે. જો વાંડરવાલ્સ આકર્ષણ બળથી આની અંદર નથી લઈ શકાતું, પણ સાથે હું તમને કહું પદાર્થની ભૌતિક અવસ્થા પણ બદલે. જેમ વાંડરવાલ્સ આકર્ષણ બળ પ્રભાવી હોય એમ પદાર્થ વાયુમાંથી ઘન થાય, ઘનમાંથી પ્રવાહી થાય. કારણ કે ઘનમાં શું હોય, એકદમ અણુ અણુ વધારે નજીક હોય, પ્રવાહીમાં થોડા દૂર હોય અને વાયુમાં વધારે દૂર હોય. એનો મતલબ કે વાંડરવાલ્સ આકર્ષણ બળ ઓછું હશે. વાંડરવાલ્સ આકર્ષણ બળ પ્રવાહીમાં એના કરતાં વધારે હશે અને ઘનની અંદર સૌથી વધારે હશે. તેથી તો જો હેલોજન છે ને, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન, આને અણુ તરીકે હું લખું આવી રીતે આમ કરું, તો આ બંને છે ને એ વાયુ સ્વરૂપમાં છે, આ છે એ પ્રવાહી સ્વરૂપમાં છે અને આ છે ઘન. તો બેટા આવો પણ તમને કારણમાં પ્રશ્ન પૂછી શકે છે કે ક્લોરિન અને ફ્લોરિન, ફ્લોરિન અને ક્લોરિન વાયુ છે જ્યારે આયોડિન ઘન છે, એવું ન પૂછે તો? એવું પૂછે કે બ્રોમિન એ પ્રવાહી છે જ્યારે આયોડિન ઘન છે, અથવા તો આ ફ્લોરિન અને ક્લોરિન એ વાયુ છે જ્યારે પ્રવાહી તરીકે બ્રોમિન છે. શા માટે? કારણ આપો. એનું રીઝન જ એ છે કે આનો આણ્વીય દળ કરતાં આનું આણ્વીય દળ વધારે, એના કરતાં આનું આણ્વીય દળ વધારે, આનું આણ્વીય દળ વધારે. જેમ આણ્વીય દળ વધતું જાય એમ વાંડરવાલ્સ આકર્ષણ બળ વધતું જાય. એટલે કે આની અંદર આણ્વીય દળ વધારે હોવાને કારણે આયોડિન આયોડિન વધારે નજીક હોય, નજીક હોય એટલે ઘન બને. ઓકે, આ એક થયો ભૌતિક અવસ્થાની વાત. બીજી વસ્તુ, ચાલો બીજી વસ્તુ કે તમે ઉત્કલન બિંદુની જે વાત કરી છે આના ઉપરથી બીજું એક તમને ઉત્કલન બિંદુની વાત કરું તો નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ કોણ? તો કે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે.
હવે ખબર છે કે આ બધા એક જ સમૂહના તત્વો છે, 18મા સમૂહના તત્વ. હિલિયમથી કોણ આપણે? ઝેનોન. ઉપરથી નીચે જાય પરમાણુ કદ વધતું જાય, ઉપરાંત સાથે સાથે આણ્વીય દળ પણ વધતું જાય. આણ્વીય દળ વધતું જાય તો સીધી વાત છે, આણ્વીય દળ અથવા આ તો બધા પરમાણુ છે કે પરમાણ્વીય દળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળના સમપ્રમાણમાં છે. એનો મતલબ કે ઝેનોન 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 કોઈ પાત્રમાં ભરેલા છે, એની જગ્યાએ અહીંયા રેડોન 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 પાત્રમાં ભરેલા છે. તો આના વચ્ચેનું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અને આના વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ચેન્જ હશે. આમાં કેવું હશે? વધુ હશે. આમાં એના કરતાં કેવું હશે? ઓછું હશે. એના કરતાં આની અંદર કેવું હશે? ઓછું હશે. હિલિયમમાં એના કરતાં પણ ઓછું હશે. આમ કરો તો શું થાય છે? ઓછું થાય છે. તેથી કરીને આનું ઉત્કલન બિંદુ, આનું ઉત્કલન બિંદુ, આનું ઉત્કલન બિંદુ, આનું ઉત્કલન બિંદુ બધાને તમે ગરમ કરશો, બધામાં થર્મોમીટર મૂકશો તો અહીંયાથી ઓછા તાપમાને ઉકળતું દેખાશે, જ્યારે અહીંયા વધારે તાપમાને ઉકળતું દેખાશે. કેમ? તો કે અહીંયા ઝેનોનના આણ્વીય દળ વધારે હોવાને કારણે અણુ અણુ વચ્ચે આકર્ષણ વધારે છે. કારણ કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ આણ્વીય દળ કે પરમાણ્વીય દળના કેવા છે? સમપ્રમાણમાં છે. આ બધા કોણ છે? પરમાણુ. કારણ કે નિષ્ક્રિય વાયુ હંમેશા એક પરમાણુ સ્વરૂપે જ હોય, કારણ કે એ તો કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા જ નથી. એટલા માટે આ બધા જ ના પરમાણુય દળની સરખામણી હું કરું તો સૌથી વધારે પરમાણુય દળ કોનું છે? ઝેનોન. તેથી કરીને ઝેનોનના ઉત્કલન બિંદુ આના કરતાં વધારે, એટલે કે બધા કરતાં વધારે હોય તો તમને નીટ કે જેડબલમાં ક્વેશ્ચન કઈ રીતે કરે, ક્વેશ્ચન કઈ રીતે કરે, આ રીતે આમ કરે. અચ્છા, આપણો સાચો જવાબ કયો આવે? સાચો જવાબ તો આ થયો ને, આ જવાબ સાચો થયો. તમને શું પૂછશે? કે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ ઓળખો. પછી આ રીતે ઝેનોન રેડોન આર્ગોન આવી રીતે આમ એક એક કરે, પછી પાછું બીજું કરે, રેડોન પછી ઝેનોન પછી આર્ગોન આવી રીતે આમ બીજું કરે. આવી રીતે ત્રણ ચાર મૂકી દે અને ઉપર શું લખ્યું? ઉત્કલન બિંદુનો સાચો ક્રમ ઓળખો. તો આવા સમયે બેટા એક જ વસ્તુ કરવાની છે કે આવ્યું અને આપણે આ સૂત્ર વાપરી દો, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ આણ્વીય દળ કે પરમાણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે અને એ જ આણ્વીય દળ ઉત્કલન બિંદુના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે ઉત્કલન બિંદુ આણ્વીય દળ વધે તો ઉત્કલન બિંદુ વધે, આણ્વીય દળ વધે તો તમારું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે છે. ઓકે, આ એક ક્વેશ્ચન થયો. ઓકે, હવે એના પછી મેઇન પ્રશ્ન તમને જે 12મા ધોરણની અંદર કામ આવે ને એ વસ્તુ લેવું. એ થોડો કદાચ તમને સંપર્ક સપાટી ક્ષેત્રફળ આ લઉં છું. હવે હવે સમજીએ. ચાલો, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે શું? હવે એના માટે કાર્બનિક અણુ હું લઉં છું. કાર્બનિક અણુ તમને નિસંદિત ટાવરમાં 10મા ધોરણમાં ખબર છે, મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન. તો એક પ્રોપેન લઉં છું. ચાલો, પ્રોપેન એટલે ત્રણ કાર્બન થયા, CH3, CH2 અને CA3. ઓકે, ત્રણ કાર્બન. ચાલો ચાર કાર્બન બ્યુટેન લઉં, CH2 અને CA3. આ મેં શું કીધું? બ્યુટેન, બ્યુટેન. હવે બીજું, આ એક બીકરની અંદર ભરેલો છે મારી પાસે, આવો એક બીકરમાં બ્યુટેન ભરેલો છે. એટલે આ આખો એક અણુ, એના પછી બીજો અણુ પાછો હશે, એના પછી ત્રીજો અણુ હશે, એના પછી ચોથો અણુ હશે. આવી રીતે બધા અણુ, આ એક અણુ, બે અણુ, ત્રણ અણુ, ચાર અણુ, બધા અણુ ભરેલા છે. હવે બીજા બીકરની અંદર હું શું લઉં છું? બીજા બીકરની અંદર ચાર જ કાર્બનનો લઉં છું, ચાર કાર્બનનો. પણ કેવી રીતે લઉં? એક, બે, ત્રણ અને ચાર. એનો મતલબ આને બી મિથાઇલ કહેવાય, CA3 છે ને, આ મિથાઇલ છે. આ CA3, CA2 અને CA3, અહીંયા ત્રણ હશે ને, એનું કારણ કે કાર્બનની સાથે એક કાર્બન છે, કાર્બન સાથે કાર્બન, બાકીના ત્રણ કોણ? હાઇડ્રોજન. આ કાર્બન સાથે શું થાય? એક અહીંયા કાર્બન, એક કાર્બન નીચે અહીંયા, એટલે અહીંયા ત્રણ થઈ ગઈ તો એક CH જ આવશે. આ કાર્બનને CA3 કેમ? તો કે આ કાર્બનની સાથે એક કાર્બન તો છે જ, કાર્બનની સાથે કાર્બન છે, બાકીના ત્રણ તો કોણ થયા? હાઇડ્રોજન થયા, અને આ કાર્બન સાથે ત્રણ. તો આનું નામ શું આપશું? ટુ મિથાઇલ. એટલે આ બીજો છે, બીજા પર પહેલો, બીજો અને ત્રીજો. બીજા ઉપર શું છે? મિથાઇલ, અને ત્રણ કાર્બન છે એટલે કેવો થયો? પ્રોપેન. આ તમને ઓર્ગેનિકની અંદર બધા નામકરણને બધું આવશે. આ તો મારે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ તમને સમજાવવું છે ને, એટલે હું નામકરણ કરું છું. નામકરણથી બેટર ગભરાશો નહીં. હા, આ બહુ સિમ્પલ વસ્તુ છે, આગળ જઈને તમને ખ્યાલ આવી જ જશે. પણ મારો જે કહેવાનો આશય શું છે ને, એ વસ્તુ મને તમને આપણે ખ્યાલ આવી જ જશે. તો આ અણુ કેટલો થયો? આવડો મોટો અણુ થયો કે નહીં? જો આ અણુ આવડો થયો, આવડો એક અણુ થયો, બરાબર છે? આ એક અણુ. હવે બીજો જ અણુ પાછો હું મૂકું તો બીજો અણુ કેવો થયો? આવો થઈ ગયો. આ બીકર ભરેલું છે, આ બીકર ભરેલું છે. બંનેના આણ્વીય દળ હું નક્કી કરું. ચાલો, આણ્વીય દળ નક્કી કરવા માટે આણ્વીય
પહેલાં સૂત્ર નક્કી કરું તો કાર્બન કેટલા, એક બે ત્રણ ને ચાર, તો કાર્બન કેટલા થયા, સી ફોર થયા. હાઇડ્રોજન કેટલા, ત્રણ અને ત્રણ છ, છ છ અને ત્રણ નવ, ત્રણ ત્રણ નવ, નવ થયા, ત્રણ ને ત્રણ નવ, એના પછી ત્રણ 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 નવ, નવ ને એક દસ, એટલે એચ ટેન થયો. આની અંદર જુઓ, કાર્બન એક બે ત્રણ ચાર, એનો મતલબ કે શું થયો, સી ફોર. હાઇડ્રોજન કેટલા, ત્રણ ને ત્રણ છ, છ ને બે આઠ, આઠ ને બે દસ, એટલે હાઇડ્રોજન એચ ટેન. એનો મતલબ અહીંયા હવે તમારી લિમિટેશન્સ આવી ગઈ બેટા, કે કદાચ તું આને ગરમ કરું, આને ગરમ કરું, ચાલો, અને હું આને ગરમ કરું, બંનેને હું ગરમ કરું, અને થર્મોમીટર આની અંદર મૂકેલું છે, થર્મોમીટર, આ કાપાવાળું થર્મોમીટર છે, આની અંદર એ કાપાવાળું થર્મોમીટર છે, ચાલો સમજો. તો હું ગરમ કરું તો આપણને ખબર છે મારે ઉત્કળ બિંદુની સરખામણી કરવી છે, સમજો. તો જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે એ તાપમાનને એ પ્રવાહીનું ઉત્કળ બિંદુ કહેવાય. મને દાખલા તરીકે 70°C તાપમાને વરાળ આવતા થયું, એટલે વાયુ સ્વરૂપમાં આવતા થયું, તો હું કહીશ કે આ જે પ્રવાહી જે પણ ભરેલું મને ખબર નથી કયું છે, પણ એનું ઉત્કળ બિંદુ 70 કહેવાય. એવી રીતે આનું કદાચ 60 થયું હોય તો 60 આનું, 60 આ મને મળ્યું, ઉકળતું જોવા મળ્યું, તો હું એમ કહી દઈશ કે 60 આનું ઉત્કળ બિંદુ છે. એટલે ઉત્કળ બિંદુની વ્યાખ્યા આપણને બધાને ખ્યાલ જ છે, ઓકે. હવે મારે એ જોવું છે કે આ બંનેમાંથી કોનું ઉત્કળ બિંદુ ઊંચું હશે. તો હું એમ વિચાર કરું, કાર્બનની સંખ્યા સરખી છે, તો પછી આણ્વીય દળ ઉપર જાઓ તો, કારણ કે સરે કહ્યું છે કે વાંડરવાલ્સ આકર્ષણ બળ એ અણુભાર અથવા તો પરમાણુ ભારના સમપ્રમાણમાં છે. હવે જુઓ બેટા, અહીંયા તો આમાં 4 કાર્બન ને 10 હાઇડ્રોજન છે, અહીંયા પણ 4 કાર્બન ને 10 હાઇડ્રોજન, તો કાર્બનના એક એકના તમે બાર 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 મૂકો, તો અહીંયા પણ 8 બાર બાર મૂકશો, તો અહીંયા હાઇડ્રોજનને એક એક મૂકશો, તો અહીંયા હાઇડ્રોજનને એક એક મૂકશો, તો અહીંયા 10 હાઇડ્રોજન, અહીંયા 10. એનું કે આણ્વીય દળની દ્રષ્ટિએ જુઓ તો બંને આણ્વીય દળ કેવું છે, સમાન. એનો મતલબ એના ઉપર તમે જજમેન્ટ ન લઈ શકો. એટલા માટે જે વધારનું મેં લખાયું ને છેલ્લે, વાંડરવાલ્સ આકર્ષણ બળ નીચે લખાવેલું, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, હવે આ શું છે, આખલે આ ખ્યાલ આવી જશે તમને. જો શું થાય, જો આ જે આખો અણુ છે એનું સેન્ટર પકડો, આ સેન્ટર પકડો, આ અણુનું અહીંયા સેન્ટર પકડો, તો આ બે વચ્ચે અંતર કેટલું થયું, આટલું થયું. તો આમ એમ લાકડાના પાટિયા કેમ પડેલા હોય, એ રીતે આમ પડેલા છે એકબીજા સાથે. જો સંપર્ક, થોડો અંદાજ આવી ગયો હવે, સંપર્કની વાત છે આ, સંપર્ક, ઓકે ઓકે. જો આમાં આવી જાય લાકડાના પાટિયા હોય ને, એવી રીતે એક અણુ, એની પર બીજો અણુ, એની પર ત્રીજો અણુ, એની પર ચોથો અણુ, એની પાંચમો અણુ, છઠ્ઠો અણુ, સાતમો, એવી રીતે ગોઠવાયેલા છે આમ. હવે આની અંદર શું થાય, આમાં એક શાખા છે, શાખા હોવાને કારણે આખો અણુ છે એનું સેન્ટર, દાખલા તરીકે હું આ પકડું, આખા અણુનું સેન્ટર મેં પકડ્યું, તો આ અણુનું સેન્ટર હું અહીંયા પકડું છું, ચાલો. તો વિચાર કરો કે આ બે વચ્ચે અંતર કેટલું, તો આના કરતાં, આ જે અંતર હતું એના કરતાં આ અંતર કેવું છે, વધારે છે. તો એમ કહી શકાય કે સર આની અંદર છે ને અણુ અણુ વચ્ચેનું અંતર ઓછું છે, જેને વિજ્ઞાનમાં એવો શબ્દ વપરાય, અંતર આણ્વીય અંતર, આમાં કેવું છે, ઓછું છે. આમાં શું છે સર, આણ્વીય આણ્વીય અણુ વચ્ચે અંતર, અણુ અણુ વચ્ચે અંતર વધારે છે, આને શું કહેવાય, અંતર આણ્વીય અંતર. તો પેલું અંતર આણ્વીય અંતર, અહીંયા અંતર, એટલે કે અણુ અણુ વચ્ચેનું અંતર આમાં ઓછું છે, આમાં વધારે છે. એનો મતલબ કે બે અણુ વચ્ચે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળની વાત કરો તો અહીંયા સંપર્ક વધારે થાય, કારણ કે અહીંયા સંપર્ક ઓછો થશે, કારણ કે અણુ અણુ વચ્ચે અંતર વધારે છે. તેથી કરીને યાદ કરો શું લખ્યું હતું, વાંડરવાલ્સ આકર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય, એકદમ સંપર્ક થયેલી બધી સપાટી, પેલી આટલેથી સંપર્ક થાય છે, અહીંથી આટલું આકર્ષણ થઈને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું થશે. આમ બેયનું ક્ષેત્રફળની બે વસ્તુ સરખી છે, પણ અંતર વધી ગયું ને, અંતર વધે એટલે સંપર્ક સપાટી ક્ષેત્રફળ ઘટે, એ પણ ધ્યાન રાખજો. અંતર વધે એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે, એ રાસાયણિક ગતિવિધિમાં પણ પાછું આપણે 12મા ધોરણની અંદર ભણવાનું થશે. અત્યારે હું માનું છું કે લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે જો એટલી જ વસ્તુ યાદ રાખો કે બેટા પાટિયાની માફક પડેલા હોય, થોડાક વધારે, થોડાક વધારે, થોડાક વધારે, થોડાક આમ આગળ આગળ જાય ને, એટલે તમારું આકર્ષણ ઘટતું જાય. કયું આકર્ષણ, નિર્બળ આકર્ષણ. વાંડરવાલ્સ આકર્ષણ બળ ઓલરેડી એક તો નિર્બળ છે, અને કાલ જોયું તો કેટલે સુધી રાખે, અહીંયા એક રાખેલો, બીજું અંદાળામાં રાખેલો હોય, અમેરિકામાં રાખેલો લાગે, નહીં સર, 500 પીકોમીટર હોય ને ત્યાં સુધી લાગે, 400 હોય તો વધારે લાગે, 200 હોય તો વધારે લાગે, 100 હોય તો વધારે લાગે. તો એ બેસથી તમને ખ્યાલ ના આવી ગયો કે અહીંયા તો અંતર ઓછું છે, અહીંયા અંતર વધારે છે, એટલે અહીંયા આકર્ષણ ઓછું હોવાને કારણે ગરમ કરશો, એટલે ધારો કે અહીંથી મને 60°C તાપમાને આનું વાયુ સ્વરૂપ મને જોવા મળ્યું, એટલે હું તરત કહી દઈશ કે આનું ઉત્કલન બિંદુ 60°C તાપમાન છે.
ઓકે, પણ એ જ વસ્તુ અહીંયા અપેક્ષા ન રાખો. ભલે ને આણ્વી દળ સરખું છે, પણ એ અપેક્ષા ન રાખો. અહીંયા તમારું ઉત્ક્રમણ બિંદુ વધારે જશે. કેમ? તો કે એક અણુ તમારો બહાર નીકળવા જાય ને તો બીજો એને પકડી રાખે, કારણ કે સંપર્ક આકર્ષણ છે ને. એટલે એક અણુ આ અણુ છે, આ અણુ બહાર નીકળવા ગયો ને તો આખે આખો બીજો અણુ શું એને, આ નીચેનો અણુ આ અણુ શું એને પકડી રાખશે, કારણ કે આકર્ષણ વધારે છે, આના કરતાં આકર્ષણ વધારે છે. એટલે આને તમારે દૂર કરવા માટે, આકર્ષણ જે છે તોડવા માટે તમારે વધારે ગરમી આપવી પડે. વધારે ગરમી આપો તો થર્મોમીટરનો કાપો ઉપર જતો રહે અને તમારો 80 પહોંચી જાય. તેથી તમે કહી શકો કે આના કરતાં આના ઉત્કલ બિંદુ ઊંચા જોવા મળે છે. બાકી બંનેના આણ્વીય દળ સમાન છે, બંનેના કાર્બનને હાઇડ્રોજનની સંખ્યા સમાન છે, છતાં પણ આમ કહી શકાય કે આ બ્યુટેન અને 2-મિથાઇલ પ્રોપેનમાં આંતર આણ્વીય અંતર બ્યુટેનના નોર્મલ બ્યુટેનમાં ઓછું છે, જ્યારે 2-મિથાઇલ પ્રોપેનમાં આંતર આણ્વીય વધારે હોવાને કારણે આના કરતાં આની અંદર વાંડરવાસ આકર્ષણ બળ ઓછું આપે છે. એટલે એવું કહી લાગે છે, એવું કહી શકાય કે આંતર આણ્વીય અંતર જેમ વધે એમ વાંડરવાસ આકર્ષણ બળ ઘટે. એટલે તમે પેલા સૂત્રની અંદર સંપર્ક સપાટી કદાચ તમને યાદ ન રહેતું હોય કે કદાચ ન ફાવતું હોય કે ન સમજાતું હોય તો એકના છેદમાં એવું કરી શકાય, આંતર આણ્વીય અંતર. આંતર આણ્વીય અંતર વધે તો વાંડરવાસ આકર્ષણ બળ ઘટે. એ જ થયું ને, અહીંયા અંતર ઓછું છે, અહીંયા અંતર વધારે છે. ક્લિયર થયું? ઓકે ઓકે. તો આને રિલેટેડ હવે એવું પણ આવે કે કદાચ એક હજી શૃંખલા અહીંયા આવે તો શું થાય? તો આ અણુ તો બહુ મોટો થઈ જાય, તો એના પછી બીજો મોટો થાય, એના પછી તો આના કરતાં પણ અણુ અણુ વચ્ચે અંતર વધી જાય. એવું પણ આગળ જઈને 12માં આવશે કે જેમાં એક પણ શૃંખલા ન હોય. જો આવો આવો, આ અણુ કેવો હતો? આ અણુ એવો હતો જેમાં એક પણ શૃંખલા નથી, બધા આમ આમ છે. આ અણુ કેવા છે? એક પછી શૃંખલા, પાછું એક, પછી શૃંખલા, પછી એક, પછી શૃંખલા. હવે એવા પણ આવે કે આમ હોય અને ઉપર નીચે શૃંખલા હોય, આમ હોય ઉપર નીચે શૃંખલા, તો પછી શું થાય? અણુ વધારે મોટા થાય, કારણ કે ભાઈ નજીક આવું બેની શૃંખલા નડે ને. એવા પણ આવશે. એને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીય કહેવાય. એ બધું આપણે 12માં જોઈશું, પણ અત્યારે ખાલી એટલી યાદ રાખો કે જેમ વાંડરવાસ આંતર આણ્વીય અંતર વધે એમ વાંડરવાસ આકર્ષણ બળ ઘટે, અને વાંડરવાસ આકર્ષણ બળ ઘટે એમ ઉત્કલન બિંદુ ઘટે. તેથી કરીને આના ઉત્કલન બિંદુ વાંડરવાસ આકર્ષણ બળ ઓછું છે, કારણ કે આંતર આણ્વીય અંતર વધારે છે, એટલે ઉત્કલન બિંદુ નીચું છે. અહીંયા આંતર આણ્વીય અંતર ઓછું છે એટલા માટે ઉત્કલન બિંદુ વધારે છે. બીજી ભાષામાં કહીએ તો સંપર્ક સપાટી. ક્લિયર થયું? ઓકે, ચાલો હવે એના પછી આજનું નવું ટોપિક લેવાનું છે, હાઇડ્રોજન બંધ. આ બહુ મસ્ત ટોપિક છે, હાઇડ્રોજન બંધ. અને આ વારંવાર ઓર્ગેનિકની અંદર તમને બહુ કામ આવશે. હાઇડ્રોજન બંધની જે વાત કરું છું ને, આને પહેલાં સમજી લેશો. આખા 12મા ધોરણ સુધી અંદર વારંવાર તમને ઓર્ગેનિકની અંદર હાઇડ્રોજન બંધ તો આવ્યા જ રાખશે. એટલે બહુ સારી રીતે હું તમને સમજાવી દઉં. જો આ તમે શબ્દ વાપરો છો હાઇડ્રોજન બંધ, તો એમાં હાઇડ્રોજન હોવો જોઈએ કે નહીં બેટા? સર, હાઇડ્રોજન તો હોવો જ જોઈએ ને, કારણ કે એવો શબ્દ વાપરાય. યસ, તમારું ગેસ બરોબર છે. એ એવો બંધ છે કે જેમાં હાઇડ્રોજન હોવો જ જોઈએ. યસ, હા બરોબર, સાચી વાત સર, હાઇડ્રોજન હોવો જોઈએ. અચ્છા, કેવો હાઇડ્રોજન હોવો જોઈએ? કેવો એટલે? કેવો એટલે કે ધનભાર, ઋણભાર કે પરમાણુ? હા, એ વાત પણ સાચી તમારી. કેવો હોય? ધનભારિત હાઇડ્રોજન હોવો જોઈએ. એમ, હા, આમ બે વસ્તુ ખબર પડી. હાઇડ્રોજન બંધમાં હાઇડ્રોજન હોવો જ જોઈએ. બીજી વસ્તુ એ ખબર પડી, એ પાછો ધન ભારિત હોવો જોઈએ. અચ્છા અચ્છા સર, તમે પેલા પ્રોટોનની વાત કરો છો? લોરી બ્રોન્સ્ટેડના મત અનુસાર પ્રોટોનનું દાન કરે નહીં, એ તમારો મુક્ત એચ પ્લસ થયો. મુક્ત એચ પ્લસ ન હોવો જોઈએ, ધન ભારિત હોવો જોઈએ પણ જોડાયેલો હોવો જોઈએ. અરે સર, ધન ભારિત હોય તો મુક્ત ન હોય? મુક્ત નહીં, અહીંયા કોઈ સાથે જોડાયેલો ધન ભારિત હોવો જોઈએ. એનું મતલબ કે અણુની અંદર હાઇડ્રોજન એચ પ્લસ તરીકે હોવો જોઈએ. હા, તો અણુમાં તો હાઇડ્રોજન એચ પ્લસ કેવી રીતે થાય? સહસંયોજક બંધથી જકડાયેલો હોય. હા, સહસંયોજક બંધથી જકડાયેલો હોય અને હાઇડ્રોજન કરતાં જે જોડાયેલો હોય ને એની વિદ્યુત ઋણતા વધારે હોય, તેથી કરીને હાઇડ્રોજન ઉપર ધનભાર થાય. જેમ કે 15, 16 અને 17 એવડી શું? સમૂહ.
સમૂહ જોવો, 15માં સમૂહમાં, 16માં સમૂહમાં, આમ કરો છો તમને ખબર છે ઉપરથી જતા કદ વધતું જાય. પહેલું તત્વ આ બધાનું કોણ, એની વિદ્યુતણતા. કદ જેમ નાનું હોય એમ એની વિદ્યુતણતા વધારે હોય. આ પરમાણુ 15મો, આ પછી 16મો અને આ 17મો, આના બધા તત્વો અહીં લખેલો હોય. કોણ કોણ હોય? તો નાઇટ્રોજન ના પા સબિકણ, અહીંયા કોણ? 16મોમાં ઓ સસી ટેલ પોલો. આ 17મો કોણ? ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને એસ્ટેટિન. આપણે આ બધા નાના કદના જેમ પરમાણુ એમ એની વિદ્યુતઋણતા વધારે. ઓકે, ચાલો. તો નાઇટ્રોજન છે એના પાસે હાઇડ્રોજન જોડાય, તો હાઇડ્રોજન એની પાસે 3 જોડાય. આવી રીતે હાઇડ્રોજન 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 અને ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય, યાદ કરો, એમોનિયા, એમોનિયાનું અણુ આવી રીતે હોય. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન, આ એમોનિયાનો એક અણુ થયો. ઓકે, હવે આમાં હાઇડ્રોજન ઉપર કેવો ભાર હશે? તો કે અંશતઃ ધન ભાર હશે. કેમ ધન ભાર હશે? તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધમાંનો આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે, આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો છે. પણ હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે, એટલે આખું ઇલેક્ટ્રોન યુગમાં કોના તરફ ખેંચાયેલું હશે? નાઇટ્રોજન તરફ. તો આ ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર કોના તરફ? થોડો અંશતઃ પણ કોના તરફ જાય? તો કે નાઇટ્રોજન તરફ. એટલા માટે તો આપણે એની ઉપર ઋણભાર લખીએ, પણ આગળ અંશતઃ કરીએ છીએ. તો હાઇડ્રોજન ઉપર કેવો ભાર થયો? ધનભાર. ઓકે, આ ધનભારિત હાઇડ્રોજનની વાત છે મેં કીધું ને. હવે બનશે, હજી બહેનો થયા તો મેં ખાલી તમે બતાવ્યો કે ધનભારિત કયો હાઇડ્રોજન, મુક્ત પ્રોટોન નહીં, મુક્ત એચ નહીં, આ ધનભારિત આ હાઇડ્રોજનની વાત છે. ઓકે, આની અંદર પણ એચ થશે પ્લસ, અને આની ઉપર માઇનસ, આની ઉપર પણ પ્લસ થશે, આની ઉપર માઇનસ, અને આની ઉપર માઇનસ, 3 માઇનસ થશે, પ્લસ પ્લસ પ્લસ, એવી રીતે. હવે જો પાણીમાં, પાણીમાં ખબર છે ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય, અને અહીંયા એક એચ જોડાયેલું હોય, એક એચ અહીંયા જોડાયેલું. તો પાણીનું અણુ પાછું હું લખું, ચાલો પાણીનું અણુ લખું છું. ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં મેં બંને મૂકી દીધા. ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે હોવાને કારણે પહેલાંની જેમ જ આ બંને વચ્ચે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે, એક ઓક્સિજનનો છે, એવી રીતે ઓક્સિજનનો છે, આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે, બંધમાંનું ઇલેક્ટ્રોન ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે હોવાને કારણે એના તરફ ખેંચાય, એટલે આની ઉપર થાય અંશતઃ ઋણ, આની ઉપર અંશતઃ ધન થાય, એવી રીતે આની ઉપર અંશતઃ ઋણ, આની ઉપર અંશતઃ, અને આની ઉપર અંશતઃ ઋણ 2 થાય. ઓકે, પણ આ હાઇડ્રોજનની વાત છે, આ જે હાઇડ્રોજન છે ને આની વાત છે, આ જે હાઇડ્રોજન બધા ધન ભારી છે એની વાત છે. ઓકે, હવે એના પછી એચ એફ લઉં છું, એચ એફ હાઇડ્રોજન આની સાથે જોડાય, એચ જોડાય છે. તો ફ્લોરિન ઉપર તો કેટલા હોય? 1 2 3 4 5 6 અને 7, એક આને પડેલો હોય, એક આ હાઇડ્રોજન છે. તો એચ એફ હું આ એચ આ બાજુ લઉં છું, તો 1 2 3 4 5 6 એની પર અબંધકારક ઇલેક્ટ્રોન આટલા બધા હોય છે, યાદ કરો. અને આ ફ્લોરિનનો અને આ આ અબંધકારક ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાશે? ફ્લોરિન તરફ. શા માટે? ફ્લોરિનની વિદ્યુતઋણતા હાઇડ્રોજન કરતાં વધારે, એટલે આની પર અંશતઃ ઋણ થાય, આની ઉપર ધન થાય. આ ધનભારિત હાઇડ્રોજનની બધાની વાત છે. અચ્છા, હજી એચ બંધ બેટા પૂરો નથી થયો, આ તો શુભ શરૂઆત છે. મારે તમને બતાવવાનું છે એચ બંધની વ્યાખ્યા. પહેલાં મેં તમને શું કરી લીધું, પાણી પહેલાં પાળ બાંધી હતી, કે તમારું એક નોલેજ હંમેશા બ્લડમાં જવું જોઈએ બેટા, ઉપરના ભાગની અંદર નહીં, ખબર હોવી જોઈએ. રાત્રે 12 ને 10 પણ ઉઠાડીને પૂછે પપ્પા, કદાચ બીએસસી કેમેસ્ટ્રી થયેલા હોય, અને પૂછે બેટા હાઇડ્રોજન બંધની વ્યાખ્યા આપ. 12 વાગે ઉઠાડ્યું ને 12 ને 10 તો મારો છોકરો સૂઈ જાય જવાબ આપીને. સમજેલું હોવું જોઈએ, સમજીને જવાબ આપો બેટા. ઓકે, ચાલો હવે આ હાઇડ્રોજનની વાત કરવાની છે. તો કેવો હાઇડ્રોજન? વ્યાખ્યાની શરૂઆત, સહસંયોજક બંધથી જકડાયેલો ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન. જો સહસંયોજક બંધથી જકડાયેલો ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન, સહસંયોજક બંધથી જકડાયેલો ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન, સહસંયોજક બંધથી જકડાયેલો ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન. ઓકે, વ્યાખ્યા મેં અડધી હજી કીધી, અડધી બાકી છે, એ પૂરો કરો, હાઇડ્રોજન બંધ પૂરો તમારો. ઓકે, ચાલો. હવે આ મારી પાસે એચ એફ પડેલા છે, આ એચ એફ એક બીકરની અંદર પડેલા છે. એચ એફ એચ એફ એચ એફ એચ એફ આ પડેલા છે બધા છે. આ અણુ એચ એફનો છે. હાઇડ્રોફ્લોરિક એસિડ હાઇડ્રોફ્લોરિક એસિડ હાઇડ્રોફ્લોરિક એસિડ હાઇડ્રોફ્લોરિક એસિડ આખા બીકરમાં મારી પાસે પડેલા છે. બધામાંથી હું એક સમજાવું છું, તમને ખ્યાલ આવી જશે. આની ઉપર શું છે? અંશતઃ ધન છે, આની ઉપર અંશતઃ ઋણ છે, આની ઉપર અંશતઃ ધન છે, આની ઉપર અંશતઃ ઋણ છે, અંશતઃ ઋણ છે, અંશતઃ ધન છે, અંશતઃ ધન છે, અંશતઃ ઋણ છે, એ બધું આપણે ખ્યાલ જ છે. હવે ફ્લોરિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે 1 2 3. જો અહીંયા 1 છે, પાછું અહીંયા બીજું છે, અને પછી હું ત્રીજું અહીંયા કરું, બધા પાસે 1
બે અને ત્રણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પાસે પડેલા છે. તો આ વધુ વિદ્યુતનું પરમાણુ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ બે વચ્ચેના એક પ્રકારના આકર્ષણ, આ આકર્ષણને કહેવાય હાઇડ્રોજન બંધ, એને ટૂંકમાં એચ બંધ તરીકે લખી શકાય. હવે હું વ્યાખ્યા આપું છું તમને. વ્યાખ્યા શું? સહસંયોજક બંધથી જકડાયેલા ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન, ફરીથી કહું છું, સહસંયોજક બંધથી જકડાયેલા ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન અને બીજા પરમાણુના, બીજા અણુના, બીજા અણુના વધુ વિદ્યુત ઋણ પરમાણુ વચ્ચેના આકર્ષણને, બીજા અણુમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ કોણ છે કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, એ વધુ વિદ્યુત ઋણ પરમાણુ કે જેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, એ બે વચ્ચેના આકર્ષણને હાઇડ્રોજન બંધ કહેવાય. જો આમાં હાઇડ્રોજન બંધ આવ્યો આવ્યો કેમ? તો કે અહીંથી તમે આમ કરો, ફ્લોરિન એચ, ફ્લોરિન એચ, ફ્લોરિન એચ, ફ્લોરિન કન્ટિન્યુ જશો તો વચ્ચે કોણ આવે? એચ આવ્યો કે નહીં? આ તમારો થયો હાઇડ્રોજન બંધ. અચ્છા, હવે આ હાઇડ્રોજન બંધને તોડવા માટે જે ઉર્જા આપવી પડે, એ ઉર્જાનું મૂલ્ય પહેલાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ કરતાં વધારે હોય. એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તો અતિ નિર્બળ છે. એ તો જે ડી વાન ડર વાલ્સ ડસ સાયન્ટિસ્ટે શું કીધેલું કે કોઈ પણ અણુ, પરમાણુ કે આયન કે કણ હંમેશા એકબીજા સાથે આકર્ષણ બળ ધરાવતો જ હોય. પછી એને આપણે સમજાવ્યું કે ધારો કે બે, આગળનું ગઈકાલનું રિવિઝન કરું, ધારો કે બે તમારા બે ધ્રુવીય નથી તો એકમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય ને બીજામાં પ્રેરિત કરીને એ પણ આકર્ષણ થઈ જાય. એ શોધનાર વૈજ્ઞાનિક લંડન હતો, એટલે પછી એનું નામ લંડન બળ પણ થઈ ગયું. એમાં બેનું વિદ્યુત વાદળ વિસ્તૃત થાય છે એટલે વિસર્જન બળ પણ કહેવાય છે. એ ગઈકાલની વાત છે. એ બધા જ બળો એવું કહે છે કે કોઈ પણ કણ કણ વચ્ચે હંમેશા આકર્ષણ બળ પ્રવર્તે, પણ ક્યાં સુધી? 500 નેપિકોમીટર સુધીનું અંતર હોય ને ત્યાં સુધી એ પ્રવર્તે, પછી દૂર જાય ત્યારે ન પ્રવર્તે. આ તો પર્ટિક્યુલર વધારે આકર્ષણ છે. આમ પણ તમે જુઓ ને, આની ઉપર ઋણભાર છે, આની ઉપર ધનભાર છે. ધન ને ઋણ વચ્ચે આકર્ષણ હોય એટલે આને અમુક પ્યોર કિસ્સાની અંદર, પર્ટિક્યુલર કિસ્સામાં, અપવાદરૂપ કિસ્સામાં એમ કહી શકાય કે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહો તો પણ ખોટું નથી. પણ સાથે સાથે આને વિજ્ઞાને હાઇડ્રોજન સંકળાયેલો હોવાને કારણે આને નામ શું આપ્યું? હાઇડ્રોજન બંધ. અચ્છા, તો સર, વાન ડર વાલ્સ આકર્ષણ બળથી બે ઘટકો જોડાયેલા હોય, બરાબર છે, એ બંધને તોડવા માટે ઊર્જા કેટલી હોય? એની ઊર્જા લગભગ 8 થી 10 કિલો જુલ જેટલી જ હોય. આને તોડવા માટે ઊર્જા 10 કિલો હોય, 11 કિલો હોય, 20 કિલો હોય, 80 કિલો હોય, 90 કિલો હોય, 100 કિલો, કેવો તમારો પ્રબળ છે ને એની ઉપર ખબર પડે કે હાઇડ્રોજન બંધ કેટલો પ્રબળ છે, એની ઉપરથી તોડવા માટેની ઊર્જા નક્કી થાય. તો પછી આપણે યાદ રાખવું પડે કે હાઇડ્રોજન બંધ છે એની બંધ ઊર્જા કેટલી? તો કે 10 થી 100 કિલો જુલ પ્રતિ મોલ, આટલી આની બંધ ઉર્જા હોય છે. હાઇડ્રોજનની બંધ ઉર્જાનું મૂલ્ય આટલું. પણ સર, વાન ડર વાલ્સ તમે કેટલું કીધું હું ભૂલી ગયા, 8 થી 10 કિલો જુલ હોય. વાન ડર વાલ્સ આકર્ષણ બળ, વાન ડર વાલ્સ આકર્ષણ બળથી બે ઘટકો જોડાયેલા હોય એને તોડવા માટે 8 થી 10 કિલો જુલ એક મોલને તોડવા માટે જરૂરી બહુ ઓછી હોય છે એટલી ઉર્જા હોય. બી જોઈએ કે આ હાઇડ્રોજન બંધથી ઘણા અણુની સંરચના અને ગુણધર્મો નક્કી કરવા માટેનું એક શક્તિશાળી પરિબળ છે આ હાઇડ્રોજન બંધ. એમ એવડી છે એમાં? તો કે બાયોલોજીમાં પ્રોટીન અને ન્યુક્લિક એસિડ છે. પ્રોટીનની સંરચના અને ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએની સંરચના એવી કેમ છે? બાયોલોજીના વિદ્યાર્થીને ખબર હશે કે ડીએનએને સર્પિલાકાર હોય છે, એક આમ હોય છે, એક આમ હોય છે, વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે. એ હાઇડ્રોજન બંધને કારણે જ એની રચના આવા પ્રકારની અને આવા પ્રકારની થાય છે. એટલે કે દ્વિસર્પિલ આકાર, વોટસન અને કિક નામના બે વૈજ્ઞાનિકોએ આ સંરચના આપેલી છે. એ બધું 12મા ધોરણમાં આવશે, બાયોલોજી કદાચ અત્યારે આવતું પણ હોય, પણ આપણે એમાં નથી પડતા. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે કોઈ પણ અણુની અંદર હાઇડ્રોજન બંધ એ શું કરી શકે છે? તો કે એ અણુની સંરચના અને
ગુણ ધર્મો નક્કી કરવા માટેનું એકદમ શક્તિશાળી પરિબળ જો હોય તો એ હાઇડ્રોજન અણુમાં રચાતો હાઇડ્રોજન બંધ. અને એ હાઇડ્રોજન બંધ નક્કી અસંરચના કે કરી શકે છે એવું કોઈ ઉદાહરણ કરો. યસ, બાયોલોજીમાં આવતું પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. અચ્છા સર, હવે તમે એમ કીધું કે આની બંધ ઉર્જા 10 કિલો હોય, 90 કિલો હોય, 80 કિલો હોય, 100 કિલો હોય, એ કઈ રીતે અમને ખબર પડે કે વધારે પ્રબળ છે? એના માટે કઈ રીતે ખબર પડે? જો એ જ બંધ કેટલો પ્રબળ છે એ નક્કી કરવો હોય તો એના માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાળો વધુ વિદ્યુતઋણ પરમાણુ છે ને, વધુ વિદ્યુત ઋણમય પરમાણુ છે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેનો ઋણ ભાર જોઈ લો કેટલો ઋણ ભાર છે. બીજું, બીજા અણુનો ધન ભાર જે હાઇડ્રોજન છે એનો ધન ભાર કરો. હવે ધન અને ઋણ વચ્ચે ફિઝિક્સમાં આવે એક પ્રકારનું આકર્ષણ, એ આકર્ષણને કુલમમાં મપાય એટલા માટે એનું નામ આપે કુલમ્બિક આકર્ષણ બળ. એ કુલમ્બિક આકર્ષણ બળ જેમ વધુ પ્રભાવી એમ હાઇડ્રોજન બંધ તમારો વધારે પ્રભાવી. જો કુલમ્બિક આકર્ષણ બળ ઓછું હશે તો હાઇડ્રોજન બંધ તમારો નિર્બળ ગણાય. ક્લિયર થયું? આ મેં તમને એકમાં બતાવ્યું. આમાં પણ કરી શકાય. એમોનિયાના અણુની અંદર જો એમોનિયાનો બીજો અણુ કરું છું, આ એચ એચ અને એચ, આ તમારો પહેલો અણુ તો છે, આમાં અબંધકારક ઇલેક્ટ્રોન એકમ, તો આ ઋણ ભા આ ધન ભારી સહસંજક બંધથી જકડાયેલો ધન ભારી હાઇડ્રોજન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો વધુ વિદ્યુતઋણ પરમાણુ વચ્ચેના આકર્ષણ, એટલે આ અને આ બે વચ્ચે જે આ આકર્ષણ થાય છે, આ જે આકર્ષણ થયું છે આ આકર્ષણને આપણે કહીએ છીએ એચ બંધ. એવી રીતે પાણીમાં કરી શકાય. તો આમ હાઇડ્રોજન બંધ શું છે એ લગભગ ઓલમોસ્ટ હું માનું છું ત્યાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજું, અત્યાર સુધી આપણે બધી એવી ચર્ચા કરી કે આંતરાણ્વી આકર્ષણ બળ, આંતરાણ્વી કયા કયા, એક તો વાંડરવાસ આકર્ષણ બળ જોયા, પછી હાઇડ્રોજન બંધ જોયું, પણ અણુમાં એકબીજા ઉપર અપાકર્ષણ બળો પણ ક્રિયાશીલ હોય ને, જ્યારે નજીક 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 આવે ત્યારે શું હોય, અપાકર્ષણ બળો પણ ક્રિયાશીલ હોય છે. હા સર, વાત તો સાચી. અહીં અપાકર્ષણ બળ કયા હોય? હા, એ વિચારવું પડે. હા, કયા હોય? તો કે જો આખો એક પરમાણુ અને બીજો પરમાણુને હું તમને સમજાવું ને, દ્રોરીને સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે કે અપાકર્ષણ બળો કયા હોય. સમજીએ, ચાલો જ્યારે કોઈ વાયુ ભરેલો છે તમારી પાસે, હાઇડ્રોજન, હાઇડ્રોજન લીધો છે તો હાઇડ્રોજન એટલે લઈએ, ચાલો ને, આ વાયુ ભરેલો છે, આ પાત્રની અંદર બંધ પાત્ર છે, પ્લાસ્ટિકનું પાત્ર છે. હવે આમાં હાઇડ્રોજન 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 એક એક પરમાણુ લો છું. વાસ્તવમાં હાઇડ્રોજન વાયુ એટલે H2 તરીકે લો, પણ સમજાવવા માટે હું તમને હાઇડ્રોજનનો પરમાણુ, પરમાણુ, પરમાણુનું કેન્દ્ર, ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન વનસ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન હોય. હવે તમે આને દબાવો. દબાવો એટલે શું થાય? તો કે અણુ વચ્ચે અંતર શું થાય? ઓછું થાય. ઓછું થાય પરિણામે શું થાય? આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. આ કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચે પણ શું થાય? અપાકર્ષણ. તેથી કરીને ધીમે ધીમે દબાવતા જાઓ, દબાવતા જાઓ, દબાવતા જાઓ, તો અપાકર્ષણની માત્રા તમારી વધતી જાય, વધતી જાય, વધતી જાય, જેથી કરીને ધીમે 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 અમુક હદ સુધી વધુ વધુ આટલા પછી અપાકર્ષણ તમારું આગળ ન જાય, ન દબાઈ શકો, ત્યાર પછી તમે એને આગળ લઈ જ ન શકો. અણુને એકદમ નજીક લઈ ગયા, પણ હવે એનાથી અપાકર્ષણની માત્રા એટલી બધી થઈ ગઈ કે તમે એનાથી આગળ લઈ જઈ શકતા નથી. તો આવા સમયે તમે નથી લઈ જઈ શકતા તો એમ કહી શકો કે હવે એનું સંકોચન થતું નથી. અચ્છા અચ્છા અચ્છા, બરાબર છે. તો હવે ખબર પડી કે ઘન પદાર્થની અંદર અને પ્રવાહી પદાર્થ અને વાયુ છે, બધામાં આપણે દબાણ આપીએ તો વાયુમાં ઝુમ કરતો ભાવી જાય, પ્રવાહીમાં દબાવો તો થોડું અંતર ઘટે, ઘનમાં તો સાલું ગમે એટલું પણ દબાવો પણ દબાણ સ્થાય જ નહીં, અંદર કદર ન ઘટે. એનો મતલબ એવો કે ઘનની અંદર જેટલા અણુ નજીક હોવા જોઈતા હતા ને એટલા તો ઓલરેડી છે જ, એટલા માટે ઘન દબનીય હોતો નથી, અસંકોચનીય હોય છે, જે સૂચવે છે કે ઘનની અંદર કણો કણો વચ્ચે અંતર ઓછું છે અને હવે એનાથી આગળ જઈ શકતા નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ કે હાઇડ્રોજન કે ઘનના કોઈ અણુ હોય તો આટલા નજીક આવી ગયેલા છે, આટલા નજીક આવી ગયેલા છે, હવે આનાથી નજીક જઈ શકે એમ નથી. ઓકે, આ થઈ ગયો તમારો ઘન પદાર્થ.
પ્રવાહીમાં શું થાય? પ્રવાહી હોય તેમાં થોડું અંતર હોય, થોડું અંતર અણુ અણુ વચ્ચે હોય, તમે દબાવો, પ્રેસ કરો, એટલે કે આ સપાટી ફૂગો છે, દબાવો તો વધુમાં તો થોડુંક નજીક આવે, થોડુંક નજીક આવે. એટલે તમારે આ જે લેવલ હોય ને એ લેવલ થોડુંક હતું એના કરતાં સેજ નીચે આવે. તમે એમ કહો કે થોડું ઘણું દબાયું કરો, માઇનોર એના કદમાં ઘટાડો થાય. એટલે કે પ્રવાહી અંશતઃ પણ સેજ પણ થોડુંક પણ દબનીય છે, એટલે કે અગણ્ય, ન ગણી શકે એટલું ફક્ત. પરંતુ વાયુનો આ કણ તો ક્યાં હોય? અહીંયા હોય, આ ક્યાં હોય? અહીંયા હોય. તમે દબાવો એટલે ધાડ 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 આખો ફુગો ભરેલો હોય, આટલો ફુગો ભરેલો હોય, તમે દબાવો એટલે ધાડ 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 આવી જાય તો કદમાં કેટલો બધો અહીંયા આવી જાય, તો ઘટાડો થાય. એનો અર્થ એવો કે વાયુની અંદર કણો એટલે કે અણુ અથવા તો પરમાણુ જે પણ હશે એના વચ્ચે અંતર ખૂબ જ વધારે હોય, પણ ધીમે ધીમે નજીક આવે ત્યારે અમુક અંતરથી કેમ નીચે જઈ શકતા નથી? કારણ કે નજીક આવતા બંને પરમાણુ અથવા તો બંને અણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે, અથવા તો બીજી ભાષામાં કહીએ તો બીજું અપાકર્ષણ કયું જોવા મળે છે? બંને કેન્દ્રોના ધન ભાર વચ્ચે પણ અપાકર્ષણ, એટલે કે બે પ્રકારના અપાકર્ષણ જોવા મળે જ્યારે કણો એકબીજાની નજીક આવે. કણ હું કહું એટલે બેટા તમારે સમજી લેવાનું, અણુ પરમાણુ કોઈ પણ હોઈ શકે કે આયન પણ હોઈ શકે. તો એમાં બે બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આયન હશે તો ધનભાર ધનભાર વચ્ચે અપાકર્ષણ થઈ જશે, પછી ઇલેક્ટ્રોન ખાલી પરમાણુ તટસ્થ હશે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન થશે અને કેન્દ્ર પણ નજીક જ આવવાના, એટલે કેન્દ્રના ધનભાર ધનભાર પણ અપાકર્ષણ થશે. તેથી કરીને અપાકર્ષણની માત્રા એટલી બધી વધી જાય કે પછી વધારે વધારે આ નજીક આવી શકે નહીં, એટલે કે દબનીય પછી રહેતા નથી. આમ ઘન, પ્રવાહી અને વાયુમાં આપણને ખબર પડી ગઈ કે ઘનની અંદર કણો એકદમ નજીક હોય, પ્રવાહીમાં થોડાક દૂર હોય એટલે થોડા સંકોચનીય હોય, અને વાયુમાં અણુઓ ખૂબ જ વધારે દૂર હોય છે. એના પછી આપણે ઉષ્મીય ઉર્જા, આ વસ્તુ પણ ઉષ્મીય ઉર્જાનું ટોપિક કાંઈ નહીં, ચાલો લઈ જ લઈએ, ભેગો હવે નવો ખાલી એનો વિડીયો બનાવવા કરતાં સાથે સાથે લઈ લઈએ. ઉષ્મીય ઉર્જા શું છે? થોડો સ્પીડ રાખીએ. ઉષ્મીય ઉર્જા છે શું? ઉષ્મીય ઉર્જા એટલે પદાર્થની અંદર કણો ગતિમાન અવસ્થામાં હોય, કોઈ પણ પદાર્થ હોય ને એમાં કણો, એક પદાર્થ છે મારી પાસે આ પદાર્થ, એની અંદર કણો ગતિમાન અવસ્થામાં આમ છે આમ છે, કોઈ આખો કોઈ આમ 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 આમ, કોઈ ધીમે ધીમે જતા હોય, કોઈ ફાવ વચ્ચે મધ્યમ ગતિએ, તો આખા પદાર્થની અંદર કણો જે ગતિમાન અવસ્થામાં, પરમાણુ હોય તો પરમાણુ, અણુ હોય તો અણુ, આયન હોય તો આયન, એ ગતિમાન અવસ્થામાં છે. બધાની ગતિ સમાન હોતી નથી સરખી, કોઈને ફાસ્ટ હોય કોઈને ધીમું હોય. તો આવા આખા પદાર્થની અંદર કણોની ગતિ કેવી ગણાય? સરેરાશ ગતિ ગણવામાં આવે. અને એ કણો ગતિમાન અવસ્થામાં હોવાને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. કોઈ પણ પદાર્થ હંમેશા ગતિમાન અવસ્થામાં હોય એટલે નેચરલી અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય. કોઈ પણ કણ ગતિમાન અવસ્થામાં હોય એટલે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય, એને કહેવાય ઉષ્મીય ઉર્જા. હવે પદાર્થની અંદર ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થાય તો નેચરલી જે પદાર્થનું તાપમાન શું થાય? વધે. એનો મતલબ જેમ કણોની ગતિ વધારે, હવે હું તમને શબ્દ વાપરું ને કણોની ગતિ, એટલે તમારે સમજી લેવાનું ઉષ્મીય ઉર્જા. કારણ કે પદાર્થની અંદર ઉષ્મીય ઉર્જા એ શેને કારણે છે? તો અંદર રહેલા કણોની ગતિમાન અવસ્થાને કારણે જ પદાર્થમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે ઉષ્મીય ઉર્જા પદાર્થમાં રહેલા કણોની ગતિને કારણે છે. અને ઉષ્મા વધે તો નેચરલી તાપમાન વધે. તો તાપમાન એ ઉષ્મા ઉર્જાના સમપ્રમાણમાં હોય છે. અચ્છા, એક વસ્તુ આ આપણે જોઈ કે પદાર્થની અંદર રહેલા કણોની ગતિ એટલે ઉષ્મીય ઉર્જા, ઉષ્મીય ઉર્જા વધે એટલે તાપમાન વધે છે. ઓકે, અને હમણાં આપણે શું કર્યું? આંતર આણ્વીય આકર્ષણ બળ. અચ્છા, તો પદાર્થની અંદર અણુ અણુ વચ્ચે આકર્ષણ પણ હોય, આકર્ષણ પણ હોય, ગતિમાન અવસ્થામાં, ગતિમાન અવસ્થામાં હોય. ગતિમાન અવસ્થા શાનું નિર્દેશન કરે છે? એ ઉષ્મીય ઉર્જાનું. આકર્ષણ બળ તો આકર્ષણ બળ તો છે જ, તો ગતિ ઉર્જા શું કરે છે? એ ઘટક કણોને દૂર રાખે છે. ઘટક કણો ગતિમાન અવસ્થામાં, એનો મતલબ શું થયો? ઘટક કણો એકબીજાથી દૂર થાય છે. આંતરાણ્વીય આકર્ષણ બળ શું કરે છે? એ ઘટક કણોને નજીક લાવે છે. તો પદાર્થની ભૌતિક અવસ્થા, તમારી પાસે પ્રવાહી હોય તો પ્રવાહીમાં ઘટક કણો ગતિમાન અવસ્થામાં પણ છે અને આંતરાણ્વીય આકર્ષણ બળ પણ છે, એ બે વચ્ચે સંતુલિત અવસ્થા છે. તે પદાર્થની પદાર્થમાં આંતરાણ્વીય બળો અને અણુઓની ઉષ્મીય ઉર્જા વચ્ચેના સંતુલનનું પરિણામ એટલે જ પદાર્થની ભૌતિક અવસ્થા.
પાછું હું તમને કહું શું. અરે બેટા, પદાર્થની ત્રણ દ્રવ્ય અવસ્થાઓ જે છે ને, એ ત્રણે ત્રણ દ્રવ્ય અવસ્થાઓ એટલે આંતર આણ્વીય આકર્ષણ બળો અને અણુઓની ઉષ્મીય ઉર્જા બે વચ્ચે સંતુલિત અવસ્થા હોય, એટલે તમારું એ થઈ ગયું પ્રવાહી. એવી રીતે સંતુલિત અવસ્થાથી બને ઘન, એવી રીતે સંતુલિત અવસ્થાથી બને વાયુ. આમ પદાર્થની ત્રણે ત્રણ અવસ્થાનું મેઇન સંતુલન પરિણામ અંદર કોણ કોણ હોય? બે પ્રકારની, એક ઉષ્મી ઉર્જા અને આંતરાણ્વીય આકર્ષણ બળ. અને આંતરાણ્વીય આકર્ષણ બળ અને ઉષ્મી ઉર્જાનો એક સારામાં સારો દ્રષ્ટાંત તમને આપું. આ બાજુ મેં તમને કીધું છે ઉષ્મી ઉર્જા અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં હોય. હવે દ્રષ્ટાંત આપું, જો એનાથી બહુ મસ્ત મજા આવશે અને ખ્યાલ પણ આવશે. એક પ્રયોગ જ કરીએ. ચાલો, આપણી પાસે બે બલૂન છે. આવી રીતે બે બલૂન છે, બે બલૂન છે. બલૂન એટલે ફુગા. આની અંદર વાયુ ભરેલો છે. ઉપર બંધ છે, આ બંધ છે, આ બંધ છે, અહીંથી બંધ છે, અહીંયા બધે વાયુ ભરેલો છે. ઓકે, દાખલો હાઇડ્રોજન છે, નાઇટ્રોજન કોઈ વાયુ ભરેલો છે. હવે એમ કરીએ, આને ઉપરથી દબાવીએ, ધાડ 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 દબાવીએ. પણ દબાવવામાં આ એક છે ને, એની અંદર હું બરફ રાખું છું. બરફને ચોસલા આવી રીતે રાખેલા છે, બરફના આવી રીતે કણો ગાંગડા રાખેલા છે. ઓલા ને માટલા ગુલફી વેચતા હોય, માટલા ગુલફી વેચતા એવી રીતે મેં કર્યું. જો આ એ તો થઈ ગયું બરાબર. હવે આને દબાવું છું. દબાવ બંને પાસે બે સેમ. આ બાજુ મેં ફક્ત બરફ રાખ્યો છે અને પેલી બાજુ નોર્મલ છે. બંને પ્લાસ્ટિકના કલ્પના કરો ફુગા છે. દબાવું છું, દબાવું છું, ઉપરથી પ્રેશર રાખીને દબાવું છું. તો વાયુ શું થાય? આ વાયુના કણો ધીમે ધીમે આ લેવલ નીચું આવતું જાય, આ લેવલ નીચું આવતું જાય, નીચું આવે એટલે વાયુના કણો નજીક આવતા જાય. પાછું નીચું આવ્યું તો પાછા આ કણો આટલામાં આવી ગયા, પાછું નીચે આવ્યું તો પણ આ કણો અહીંયા આવી ગયા, પાછું નીચે આવ્યું તો કણો બધા આ નીકળી નીકળીને ક્યાં આવી જશે? આટલા ભાગમાં. આટલું પાછું નીચે લઈ લીધું તો બધા જ કણો નીકળી આખા પાત્રની જગ્યાએ આટલા પાત્રમાં ભરાઈ જશે, આટલા પાત્ર. એ જ વસ્તુ સેમ ટુ સેમ આમાં થશે કે નીચું આવતા આવતા કણો બધા નીચે આવે. દબાણ કરો, દબાણ કરો, દબાણ કરો, એટલે આ બધા કણો જે ભરેલા હતા એ બધા શું થાય? આટલા ભાગની અંદર બધા સમાઈ જાય, આટલા ભાગમાં સમાઈ ગયા. ખબર પડે છે હું શું કહું છું બેટા? એ ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે હું શું કહું છું? ઓકે, તો શું થશે કે કણો કણો વચ્ચે અંતર ઘટી જશે, અહીંયા ઘટી જશે, અહીંયા ઘટી જશે. હા, એનો મતલબ ઉષ્મી ઉર્જા ઘટી. ઉષ્મી ઉર્જા ઘટી? હા સર, ઉષ્મી ઉર્જા ઘટી ને. હા, વાત સાચી. હા, કારણ કે એની ગતિ ઉર્જા બહુ હતી એની જગ્યાએ આટલામાં ધૂમ 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 અને ઝૂમ 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 ઘૂમશે. ગતિ ઉર્જા ઘટી ગઈ. આંતરાણ્વીય અંતર ઘટ્યું, ઘટ્યું આંતરાણ્વીય અંતર ઘટ્યું એટલે આકર્ષણ વધ્યું. અચ્છા, અહીંયા આકર્ષણ વધી ગયું, અહીંયા આકર્ષણ વધી ગયું. હા, અહીંયા આકર્ષણ વધી ગયું ને અહીંયા આકર્ષણ બંનેમાં થોડી વાર પછી અહીંયા તમે જોશો ને, આમાં આમ આખા હલાવશો ને તો જેમ નાળિયેરમાં કેમ શ્રીફળમાં પાણી ખખડતું હોય એમાં એક પાણી પ્રવાહી અવસ્થા ખખડશે, અહીંયા નહીં ખખડે. અરે શું વાત કરો સર, હે? અહીંયા નહીં થાય? નહીં થાય. અહીંયા કેમ થશે? એ તો જોવાનું છે. એટલે જાદુગરી છે, કેમેસ્ટ્રી એ જાદુગરી. જોવો શું છે, અહીંયા તમે શું કર્યું? આંતે આણ્વી અંતર ઘટાડ્યું, આંતરાણ્વીય અંતર ઘટાડ્યું. એટલો મતલબ કે કણોની ગતિ ઓછી થઈ, નજીકમાં આવી ગયા ને, ગીચે ગીચમાં આવી ગયા કે નહીં? તમે દૂર દૂર આમ ફરતા હોય જે કે એક રૂમની અંદર પચાસ માણસ પેક કરી હલી પણ ન શકે, પેક થઈ ગયા. હવે એનો મતલબ કે અણુ અણુ વચ્ચે અંતર ઓછું થઈ ગયું અને ઉષ્મી ઉર્જા ઘટી. ઉષ્મી ઉર્જા ઘટી? હા, ઉષ્મી ઉર્જા ઘટી. કેમ? ગતિશીલ અવસ્થા ઓછી થઈ ગઈ ને. ઉષ્મી ઉર્જા એટલે શું? આ બાજુ મેં તમને કહી દીધું ઉષ્મી ઉર્જા એટલે શું? કણો ગતિમાન અવસ્થા હોય ને એને કારણે જ ઉષ્મા ઉત્પન્ન થાય. ગતિમાન અવસ્થા જ ઓછી થઈ ગઈ તો ઉષ્મી ઉર્જા નથી. સીધી વાત છે. હવે અહીંયા આંતર આણ્વીય અંતર અને અહીંયા અને આંતર આણ્વીય અંતર બંને સેમ. અહીંયા પણ બે આટલા અણુઓ પડેલા છે, અહીંયા બે આટલા પડેલા છે, સરખા જ પડેલા છે. ઓકે, તો અહીંની ઉષ્મી ઉર્જા ઘટાડી તો અહીંની ઉષ્મી ઉર્જા ઘટાડી, ઘટાડી કે નહીં? એનો બોલો કે અહીંની ગતિ ઉર્જા ઘટાડી તો અહીંની ગતિ ઉર્જા ઘટાડી, ઘટાડી કે નહીં? આ ઘટાડી. પણ ઉષ્મી ઉર્જા ઘટતાની સાથે તમે તાપમાન પણ ઘટાડ્યું. અને તમે કહ્યું હતું ઉષ્મી ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં છે, તો ઉષ્મી ઉર્જા ઘટી તો તાપમાન પણ ઘટ્યું. અને તાપમાન ઘટ્યું એટલા માટે પદાર્થ પોતાની અવસ્થા બદલી. અવસ્થા બદલી એટલે વાયુમાંથી શું થઈ ગયું? આ
પ્રવાહી. અહીંયા તમે શું કર્યું કે અણુ અણુ વચ્ચે નજીવું આકર્ષણ ઓલરેડી બેમાં હતું જ, નજીક આકર્ષણ હોવો, નજીવું આકર્ષણ હતું. તો અણુ શું આવે, નીચે જઈને બેસી જશે, આમ કરી બેસે, એની જગ્યા નથી તો બેસી જાય. પણ ઉષ્મી ઉર્જા એની પાસે સાથે ઘટી ખરી, પણ તાપમાન ઘટ્યું. તાપમાન તમે એટલું રાખ્યું છે, તાપમાન તો આવતો એટલું રાખ્યું છે, તો ઉષ્મી ઉર્જા ઘટે અને તાપમાન ઘટે ને તો પદાર્થ પોતાની ભૌતિક અવસ્થા બદલે. કારણ કે તમે કહો છો શું, ઉષ્મી ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો? હવે બીજી વસ્તુ બેટા, આના ઉપરથી શું આપણે નક્કી કરી શકીએ? આના ઉપરથી એક જ વસ્તુ નક્કી કરી શકીએ કે ઉષ્મીય ઉર્જાનો આગળ પડતો પ્રભાવ ત્રણેય અવસ્થામાં અસર કરે, એવી રીતે આંતર આણ્વીય આકર્ષણ બળનો પણ પ્રભાવ ત્રણેય અવસ્થાઓમાં નક્કી કરે. ત્રણેય અવસ્થા કઈ? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. જેમ કે આ ઘન લઉં છું, આ છે પ્રવાહી અને આ વાયુ. હવે હું એમ કહું કે આમાંથી આ બને છે અને આમાંથી આ બને છે, તો વિચારો પ્રવાહીમાંથી ઘન વાયુ બને અને વાયુમાંથી ઘન બને, તો આમાં કયો પ્રભાવ હશે? તો કે આંતર આણ્વીય આકર્ષણ. આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયા જ્યારે વધુ મજબૂત બને ત્યારે વાયુમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી ઘન થાય. એટલે કે અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ હતું, એ આકર્ષણ બળ પ્રભાવી થાય તો અણુ નજીક આવી જાય, વધારે પ્રભાવિત થાય તો વધારે નજીક આવી જાય. તો પેલો વાયુ હતો, પછી પ્રવાહી થયો, પછી બની ગયો ઘન. અચ્છા 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 સર, બીજું ઉલટું કરો ને, આ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી જો વાયુ, આવું થાય તો આ વખતે કયા ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ વધારે હોય? એનો મતલબ કણોની ગતિ વધારે હોય. કેમ? ઘનમાંથી પ્રવાહી થયું તો ઘનમાં તો ફિક્સ અણુ હતા, પ્રવાહી થયું એટલે કણોની ગતિ વધારે, થોડી હલચલ 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 થઈ, એનું એટલે કે ઘનમાંથી શું થયું, પ્રવાહી. એના પછી વધારે પાછી ગતિ ખૂબ વધે તો થઈ ગયા વાયુ. એનું મતલબ કે ઘનમાંથી વાયુ તરફ જાઓ ત્યારે કઈ ઉર્જાનો પ્રભાવ વધારે બતાવે, ઉષ્મીય ઉર્જા. એટલે કણોની ગતિ ઉર્જા વધારે બતાવે છે, એટલે કણોની ગતિ વધતી હોય એવું બતાવે છે. જ્યારે પહેલામાં શું બતાવે છે, કણોની ગતિ ઘટતી હોય એવું બતાવે છે. કણોની ગતિ ઘટતી હોય એનો મતલબ કે અણુ વધારે નજીક આવતા જાય છે, એનો કે વાયુમાંથી ઘન બને છે. આશા રાખું બેટા કે તમને બધાને અહીંયા સુધી બહુ સારી રીતે સમજાયું હશે. મેં પ્રયત્ન કર્યો છે કે બહુ સારી રીતે તમને સમજાય, પણ મારો આશય જે છે, વારંવાર તમને કહું છું અને હજુ પણ ફરીથી યાદ કરાવું છું કે મારા આ વિડીયો વધુ ને વધુ ગરીબ વિદ્યાર્થી, ગામડાના દૂરના ગામડા સુધી પહોંચે, કે જે બાળકો શિક્ષણથી વંચિત ન રહે એના બેઝથી ખાસ તમને રિક્વેસ્ટ કરું છું, ત્યાં સુધી પહોંચાડો એવી આપ પાસે સૌ પાસે આશા રાખું છું. આપની સૌની કોમેન્ટ્સ સાંભળી જોઈને ખરેખર બહુ પ્રોત્સાહન એટલું બધું જોરદાર મળે છે કે બાળકોને હું જે ભણાવું છું એ બહુ સારી રીતે સમજી શકાય છે. ભગવાનની મારા ઉપર કૃપા છે અને આ કૃપા હું તમારી સાથે પ્રસાદ રૂપે વહેંચું છું, ભગવાનની પ્રસાદી તમને આપું છું. એમાં મારું કોઈ યોગદાન નથી, ભગવાને આપેલી શક્તિ હું તમારી સાથે શેર કરું છું. ઓકે, ચાલો તો આપણે આ લેક્ચરને અહીંયા સ્ટોપ કરીએ. ફરીથી પાછા આ જ ઉમંગ, આ જ ઉત્સાહ સાથે મળીશું વધુ આવતા અંકે. નમસ્કાર.